गुड मॉर्निंग विद्यार्थी मित्रों, आज ना अपना वीडियो लेक्चर में मैं तुम्हारो स्वागत करूं छूं। संभावना के अंदर आपने चार उदाहरण आज करवाना चाहिए। सबसे पहला उदाहरण जो है ए समांतर श्रेणी के अंदर 10 को पद शोधवाना है। ए बराबर 2, n बराबर 10 और d बराबर 7 में भी ये जाए तो 5 आवे। a n बराबर a plus n minus 1 into d। એની કિંમત 2 મૂકીએ છીએ, n બરાબર 10 નું પદ છે, એમાંથી એક બાદ કરશું અને 5 વધે છે એટલે કે 5 એનો તો પદ છે। અહીંયા આપણે એક્ઝામ્પલ હાલમાં લખ્યા છે જે સમય બચાવવા માટે, બરોબર। એ હમણાં જ જવાબ મેં અહીંયા સોલ્વ કર્યા છે તો તમારો સમય બચશે અને મારો પણ સમય બચે તો તમે ઓછા સમયમાં પ્રેક્ટિસ કરી શકો। ટેક્સ્ટબુકમાં તો જવાબ છે જ, પણ એનું સોલ્યુશન જો આપણે કરીએ બોર્ડ ઉપર તો ફાયદો થાય। કે n બરાબર a plus n minus 1 into d, a બરાબર 2, 10 માંથી 1 જાય તો 9, 9 5 45 થાય, 5 તફાવત છે એ બધા જાણીએ છીએ આપણે। હવે 2 અને 10 માંથી 1 જાય તો 45 અને 2 એટલે 47 જવાબ આવશે। હું જાણતો નથી આ જવાબ 10 માં પદનો મળ્યો, સમાંતર શ્રેણી 21000 નું કયું પદ માઈનસ 81 થાય, કોઈ પદ શૂન્ય છે એવું પણ પૂછ્યું છે। તો ચાલો એની વિશે જાણીએ। a બરાબર 21, d એટલે 11 માંથી 21 બાદ કરો એટલે આપણે માઈનસ પણ આવે મોટા પદની નિશાની, n ગોતવો છે કેપિટલ ઉપર છે અને a n આપ્યો છે એ માઈનસ 81 આપ્યો છે, એટલે n બરાબર માઈનસ 81 આપણે લેવાનું છે। a ની કિંમત 21 મૂકશું, n ગોતવો છે n માઈનસ 1 અને ઓછા 3 એ તફાવત છે, માઈનસ 81 આપણને મળ્યું છે। 21 ને 3 ની અંદર ગુણી નાખીએ, માઈનસ 3 એ વત્તા 3 આપણે લેવાના છે, માઈનસ 81। 21 અને 3 નો સરવાળો ભાગો કેટલો થાય, 24 થાય। આ 24 અને માઈનસ 3 એ અને 81 માઈનસ આપેલા છે, માઈનસ 3 એ બરાબર માઈનસ 81 અને માઈનસ 24 આપણે કરશું તો માઈનસ 105 મળ્યો, કારણ કે સરખી નિશાનીનો સરવાળો કરીએ આપણે આપણે જવાબ મળી જાય। n બરાબર 105 ભાગ્યા 3 માઈનસ 10 અને ભાગ્ય 3 કર્યા 35 તેવી 105 યાદ રાખજો જોઈએ। ચાલો ઉદાહરણ નંબર 5 ની વાત કરીએ, જેનું ત્રીજું પદ 5 અને 7 નું 9 છે તેવી શ્રેણી શોધો, તમને એવું કીધું છે તો a3 નો અર્થ 1d ઓછો લેવાય 1d માઈનસ ત્રીજું હોય તો a વત્તા 2d બરાબર 5, a વત્તા 60 બરાબર માઈનસ 9 પ્લસ 9 પર પછી નિશાની ત્રણેયની બદલાય પડે, કારણ કે લોગની રીત છે માઈનસ માઈનસ અને માઈનસ એવી રીતે ગણાય, 2 માઈનસ 3 ગયા ઓછા 6 માંથી 2 જાય તો માઈનસ 4, ઓછા 9 માંથી 5 જાય તો માઈનસ 4, 2 માઈનસ માઈનસ પ્લસ થાય, b બરાબર 4 એટલા 4। હવે આ કિંમત મૂકી આપણે તો સમીકરણ તો છે જ ઓલરેડી, a વત્તા 2b બરાબર 5, d ની કિંમત 1 મળી, 2 એકા 2
તમને 15.5 હું પદ શોધ્યો કીધું ન કહી શકે છે શક્ય નથી અપૂર્ણાંક કોઈ એક ન હોઈ શકે અશક્ય એટલે એ અપૂર્ણાંક આવ્યો એટલે આપણે એને ગણવાનો નથી ઈ વસ્તુ ન ગણાય તો આપણે અહીં સમાંતર શ્રેણીની અંદર આ જે ઉદાહરણના 4 અધ્યાયના દાખલા જે બોર્ડે એનસીઆરટી બોર્ડે કોર્સમાં રાખ્યા છે બાળકો કે આપણે ગયા ફરી આપણે મળશું ત્યારે નવી રીતો સાથે આપણે મળશું નવા કે ગણિતના વિચારો આપણે વ્યક્ત કરી અને તમને સમજાવવાની કોશિશ કરીશ ગણિતનો વિષય સરળ બનાવવાનો એ આપણી નૈતિક જવાબદારી અને મારી ફરજ છે કે હું તમને સરળ બનાવી દઉં તમારે મહેનત કરવી પડે એમ છે ફરી આપણે મળીએ ત્યારે નવી રીતો આપણે કરવી છે તો જૂની રીતો ખાસ રિપીટ કરે વોરિયર ઉદાહરણ રાખ્યા છે એને આપણે રિવિઝન કરવાના છે સાથે સ્વાધ્યાયના અમુક દાખલા છે ઓનલાઈન એજ્યુકેશન નોકે કરવાના છે સહકાર આપતા રહેજો અને દરેક જણ આ વિડિયો લેક્ચર જોવે એને ગમે તો તમને ખરેખર મને એમ થાય કે નહીં સર મને સમજાવી મને આપી ગયું તો તમે લાઈક આપજો મને ઉત્સાહ વધશે અને તમારો ઉત્સાહ પણ સાથે વધશે તો મળતા રહીએ ચલો આવજો